સુરતના અડાજણ વિસ્તારમાં ઓફિસ શરૂ કરી કેનેડાના વિઝા અપાવવાના નામે લોકો પાસેથી 20.66 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી છેતરપિંડી કરનાર બે પૈકી એક આરોપીની ધરપકડ કરાઈ છે. હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય આરોપી જે ફરાર છે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. રાજ્યમાં ફરી એકવાર વિદેશ જવાની ઈચ્છા ધરાવતા નાગરિકો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ મામલો સુરતના અડાજણ વિસ્તારમાંથી સામે આવ્યો હતો, તેમાં જે અંતર્ગત અડાજણ વિસ્તારમાં કલ્પેશ ચૌહાણ અને ભાવેશ ચૌહાણ દ્વારા વિદેશ જવા માટે વિઝા બનાવવા આપવાની ઓફિસ ઊભી કરવામાં આવી હતી. આ ઓફિસનું નામ કૃપા ઓવરસીઝ રાખવામાં આવ્યું હતું. આ ઓફિસના માધ્યમથી લોકોને કેનેડા, યુએસ, યુએસએ સહિત વિવિધ દેશના વિઝા કરી આપવાની બાહેંધરી આપવામાં આવતી હતી. ત્યારે કામરેજ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ નામના ખેડૂતે કેનેડાના વિઝા કરવાની કૃપા ઓવરસીઝમાં તૈયારી દર્શાવી હતી. ત્યારે ખેડૂત પરિવાર પાસેથી બે લોકોના વિઝા કરાવી આપવાના નામે તેમની પાસેથી કુલ 20.66 લાખ રૂપિયા રકમ પડાવી લીધી હતી, જે રકમ પડાવી લીધા બાદ પણ વિઝા કાઢી આપવામાં આવ્યા નહોતા. ત્યારે પ્રકાશભાઈએ અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો, જ્યાં પોલીસે પ્રકાશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓ અડાજણ સ્થિત વુડ સ્ક્વેરમાં આવેલ ઓફિસને તાળા મારી રફુ ચક્કર થઈ ગયા હતા. એટલું જ નહીં, પરંતુ બંને સંચાલકો પોલીસ ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ત્યારે મોરાભાગળ વિસ્તારમાંથી બે પૈકીના એક શખ્સ કલ્પેશ ચૌહાણની ધરપકડ કરી વધુ તપાસ અડાજણ પોલીસે હાથ ધરી છે, જ્યારે ફરાર અન્ય આરોપીની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ દ્વારા અન્ય લોકો સાથે પણ વિઝા અપાવવાના નામે મોટી છેતરપિંડી કરી હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈ એક ફરિયાદ આપી છે, જેની અંદર એમને કેનેડા અને જવાના વિઝા માટે બે જણાના વિઝા માટેની માટે એમને એપ્લાય કર્યું હતું અને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી 20 લાખથી ઉપરની માથભર રકમ લઈ અને કેનેડાને વિઝા કરી આપીશું એવી એમને બાહેધરી આપી હતી. ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા, પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી, જેથી એ ભાઈએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને જેની અંદર એક આરોપીને કલ્પેશ છે એનું નામ એને પકડી પાડેલ છે અને આગળની તપાસ ચાલે છે. હાલમાં આ વિઝા કૌભાંડ ક્યાં છે, શું છે, એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.